नमस्ते विद्यार्थी मित्रों, आपणे आपणुं चेप्टर छे चेप्टर नंबर 7 छे, तमे पेटर्न भात जोई शको छो ए विषे आपणे जोयुं बराबर। हवे आपणे आगळ जोयुं तुं कई रीते पेटर्न छे, एक द्वितीयांशमां फरे छे, एक चतुर्थांशमां एने फेरववामां आवे छे, त्रण चतुर्थांशमां फेरववामां आवे छे। त्यारबाद आपणे जादुई षष्टकोण जोयो के कई रीते गोल राउंडमां आपने संख्या आपेली हती एनो गुणाकार द्वारा आपणे वच्चेनुं चोरस आपेलुं हतुं एमां एनो आंसर आपणे लखता हता, बराबर। ए समझाई गयुं तमने? तो हवे त्यारबाद आपणे जोईए छे एक समान। एक समान एटले अमुक एवी संख्या छे के डाबेथी के जमणेथी, बराबर। તમે ડાબેથી કે જમણેથી જોશો તો એ સંખ્યા છે તમને એક સમાન લાગશે। જેમ કે આપણને અહીંયા જુઓ 121 આપ્યા છે, 121માં તમને કોઈ વિશિષ્ટતા દેખાય છે? શું તે માત્ર સંખ્યા છે? જુઓ તેને આગળથી કે પાછળથી સીધી કે ઉલટી વાંચીશું તો એ સમાન જ છે। અરે હા, તે જમણી તરફથી ડાબી તરફ પણ એ રીતે જ દેખાય છે, બરાબર। તો એવી સંખ્યાને આપણે કેવી કહી શકીએ? તો એમ કહેવાય છે કે ચાલો એવી આપણે જે સંખ્યા છે વિશિષ્ટ સંખ્યા છે, ચાલો આપણે આવી સંખ્યા કેવી રીતે મેળવી આવીને એ જોઈએ। પછી તમને એમ કહે છે કોઈ એક સંખ્યા લ્યો, જેમ કે 43, બરાબર। 43 લીધા, હવે આ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં ગોઠવો। 43 છે તો પછી એને ઉલટાવો તો કેટલા થઈ જાય? 34, તો એને 34 કર્યા। હવે આ બે સંખ્યાનો સરવાળો કરવાનો, 43 + 34 કરશો એટલે આપણને કેટલી મળશે? 77, બરાબર। તો 77 એ એક વિશિષ્ટ સંખ્યા છે, તેના જેવી બીજી ઘણી સંખ્યાઓ છે, બરાબર। તો આ 77 કેવી સંખ્યા છે? વિશિષ્ટ છે। ત્યારબાદ આપણે એ સંખ્યાને પાછળથી આગળથી લખીને ઉલટી કરીએ છતાં પણ એમાં એ બે બાજુથી સરખી જ દેખાય, કારણ કે 7 7 છે। હવે એક બીજી સંખ્યા લ્યો, જેમ કે 48, આ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં ગોઠવો તો 84। ત્યારબાદ આ બે સંખ્યાનો તમે સરવાળો કરશો એટલે તમને 132 મળશે। કેટલા મળશે? 132। શું તે વિશિષ્ટ સંખ્યા છે? તો કે નહીં। શા માટે? તો કે ભાઈ એને આપણે જો ફેર પડી જાય, 1 3 2 છે, બરાબર। ચાલો આ જ રીતે આ સંખ્યાને વિશિષ્ટ સંખ્યા નથી મળતી તો ફરી પાછી આગળ વધારીએ, એ સંખ્યાને આપણે ઉલટા ક્રમમાં ગોઠવીએ 2 3 અને 1, તો 231 થઈ ગયા। વળી પાછો એ 132 + 231નો તમે સરવાળો કરશો તો 363 મળશે। તો જુઓ 3 6 3, તમે ડાબી સાઈડથી જુઓ કે જમણી સાઈડથી જુઓ એ સંખ્યામાં કોઈ ફેર પડશે નહીં, તો આ સંખ્યા છે એને આપણે વિશિષ્ટ સંખ્યા કહી શકીએ। તો વિશિષ્ટ સંખ્યા કોને કહેવાય? ખબર પડી, તમે ડાબેથી જુઓ, જમણેથી જુઓ, ઉપરથી જુઓ કે નીચેથી જુઓ, એને ઉલટાવો છતાં પણ એમાં ફેર પડે નહીં, બરાબર। એવી રીતે તમને 28 132 અને 273 આપેલા છે, એ તમારે ઘરે પ્રયત્ન કરવાનો છે અને એમાંથી તમને કઈ વિશિષ્ટ સંખ્યા મળે છે એ ગોતવાની છે, બરાબર। તો યાદ રાખજો। ત્યારબાદ કહે છે કેલેન્ડરનો જાદુ। જો તમને સરસ મજાનું કેલેન્ડર આપ્યું છે, હું આ ખાનાની તમામ સંખ્યાઓનો સરવાળો ખૂબ જ ઝડપથી કરી શકું છું। તો એમાં રવિથી શનિ સુધી વાર આપ્યા છે અને 1 થી 31 છે એ તમને તારીખ મુજબ આપ્યો છે, બરાબર। પરંતુ તેમાં તો થોડો સમય લાગશે નહીં, સરવાળો 99 છે। કઈ રીતે? તો કે સૌથી નાની સંખ્યા લ્યો, જે ચોરસ કર્યું છે, બરાબર, એને જોવાનું છે કેલેન્ડરમાં। 3 × 3 = 9 જે તારીખનું માપનું એક ચોરસ ખાનું બનાવી ને કેટલા જાદુ જોઈએ, બરાબર, એ તમને એમાં દર્શાવેલું છે। ત્યારબાદ એ જે ચોરસ કર્યું છે ને આપણે એમાંથી તમારે સૌથી નાની સંખ્યા લેવાની, તો 3 છે એમાં 8 ઉમેરવાના કહે છે તો 11 થાય, એને 9 વડે ગુણવાના કહે તો કેટલા થાય? તો કે 99, બરાબર, તો એમાં 99 થશે। હવે અરે આ ખાનામાં મધ્યમાં આવેલ સંખ્યા લ્યો અને એને 9 વડે ગુણો, તમે જોઈ શકો છો કે તેનાથી પણ વધુ ઝડપથી આપણને જવાબ મળે છે। તો આ રીતે પણ તમારે એ ટ્રાય કરવાની છે, કેલેન્ડરનો જાદુ તમને કઈ રીતે મળે છે સંખ્યાઓની કેટલીક વધારે પેટર્ન। તમે સંખ્યાઓની કેટલીક વધારે પેટર્ન જુઓ તો એને દરેક વખતે 2 3 4 વડે ગુણો અને પછી એમાં 3 ઉમેરો, બરાબર। પછી જે શું આ તફાવત દરેક વખતે એક સરખો છે એમ કહે છે, તો 12 2 24, 24માં 3 ઉમેરો તો કેટલા આવશે? 27। એવી જ રીતે 12 13 36, એમાં 3 ઉમેરો તો 39, 12 4 48, એમાં તમે 3 ઉમેરશો તો 51, 12 5
पांसठ बराबर पची बार पंचा साठ एम ते त्रण उमरशो तो के तेसठ बराबर। तो पछी आपने कहे कि कई रीते आवे तो पछी थी खाली है तो आपणे केम करशू बार गुणिया छ करजो छ सात आठ अने नौ एम बार नो तमारे पाड़ो जे छे ए आवशे अने अहीं संख्या क्रम में नौ सुधी लेवाना ने प्लस तमारे त्रण त्रण एमां उमेरता जावाना छे अने आ पेटर्न तमारे आगळ वधारवानी छे। त्यारबाद नीचे आपणने कंईक एवुं कीधुं छे कि नौ माइनस एक बराबर भाईंगा आठ बराबर एक एटले के नौ माथी एक बाद करिए तो आठ वधे आठ भाईंगा आठ करो तो एक आवशे। त्यारबाद नीचे जो अठाणु भाईंगा बे करिए ने पछी एने तमे भाईंगा आठ करशो अठाणु भाईंगा बे करो एटले छनु वधे एमां पाछा एना आठ भाईंगा करो तो बार आवशे। एवी रीते एक पछी बार मळ्या बे नीचेनी संख्या जुओ बार पछी पाछू त्रण मळे छे एटले एक बे त्रण एटले संख्या ए रीते थाती जशे एमां उमेरो थशे। एक सौ तेवीस मळ्या नीचे जुओ तो बारसो ने चौत्रीस मळ्या पाछू नीचे जुओ तो एक बे त्रण चार पांच आवे छे एक बे त्रण चार पांच ने छ आवशे। तो ए रीते तमारे आमां पण पेटर्न छे ए आगळ वधारवानी रहेशे। त्यारबाद जोईए तो के स्मार्ट सरवाळो एमां शुं कहे छे तो के जो कोई तमने दस संख्याओ एक साथ उमेरवा आपे तो तमे शुं करो तो एमां आपणे उमेरीए तो वार लागे ने आमां शुं कहे छे जो एक थी दस आपेला छे बराबर पछी एनो सरवाळो कर्यो तो पंचावन मळ्या पछी अगियार बार पछी तेर चौद पंदर सोळ सत्तर अठार ओगणीस ने वीस हवे एनो सरवाळो करशो ने तो तमने एक सौ पंचावन आपेला छे एटले केटलो वधारो थाय छे सोनो वधारो थाय छे केटलानो सोनो। तेवी रीते आगळनी पेटर्न छे एकवीस बावीस तेवीस चौवीस एम ओगणत्रीस छेले त्रीस अने एमां पाछा आपणे सो उमेरीए तो बसो पंचावन थया। एवी रीते एना पछीनी करशो तो त्रणसो पंचावन थशे एना पछीनी लाइन तमे आगळ वधारशो तो चारसो पंचावन અને છેલ્લે તમને પાંચસો પંચાવન આપેલા જ છે। તો આમ દરેક જે સોનો વધતો સરવાળો આપણે એમ કરીએ છીએ તો સો સોની સંખ્યામાં સોનો એમાં વધારો થતો જાય છે। હવે એકી સંખ્યાઓ સાથે ગમત એકી અથવા અયુગ્મ એમાં શું કહે છે તો કે એક પ્લસ ત્રણ બરાબર ચાર હવે ચારના એને બે ભાગ પણ નાખ્યા બે બે ચાર। त्यारबाद एक प्लस त्रण बराबर पांच बराबर नौ है जे त्रण गुणिया नौ ना भाग पाड़वा हो तो त्रण गुणिया त्रण त्यारबाद एक त्रण पांच सात बराबर एनो सरवाड़ो करो तो सोळ मळे एना तमारे भाग पाड़वा हो तो चोके चोके सोळ। एवी ज रीते आनो सरवाड़ो करशो तो पच्चीस मळशे पच्चीस में कई रीते आपणे डिवाइड करी शकीए पांच गुणिया पांच। एवी रीते नीचेनी रो में तमे जोशो तो छत्रीस मळशे छाए छाए छत्रीस पछी नीचे छे तो एमां जोशो तो ओगणपचास मळशे सत्यु सत्यु ओगणपचास थई शके के नहीं तो आ रीते तमे जे छे आगळ संख्या वधारी शको छो युग्म एकी संख्याओ साथे गम्मत करी शको छो। हवे अज्ञात संख्या छे आमां तमने एम कहे छे के केटलीक आपणने संख्या धारवानी कहे छे અને પછી જે આપણને કીધું હોય ને એ રીતે આગળ વધવાનું પછી આપણે કઈ સંખ્યા ધારી છે એ આવી જાય તો આપણે જોઈએ તો કે તે સોના અડધા કરતાં મોટી છે। હવે એક સંખ્યા ધારી હોય મેં ધારો કે એક સંખ્યા ધારી છે હું તમને એમ કહું કે એ સંખ્યા સોના અડધા કરતાં મોટી છે સોના અડધા કરો તો કેટલા થાય પચાસ પચાસ થાય તો હવે મેં ધારી છે એ સંખ્યા હું તમને એમ કહું કે એ પચાસ કરતાં તો વધુ છે તમારે અનુમાન કરવાનું છે તે છના દસ ગણાથી મોટી અને સાતના દસ ગણાથી નાની છે જો તે છના દસ ગણાથી મોટી છના દસ ગણા એટલે દસ છ સાઠ સાઠથી કેવી છે મોટી અને દસ સાત સિત્તેર સાતના દસ ગણા એટલે સિત્તેર સિત્તેરના દસ ગણાથી નાની છે એટલે સિત્તેરથી નાની છે જ્યારે સાઠથી મોટી છે બરાબર। પછી તેનો દશકનો અંક એ તેના એકમના અંક એક વધુ છે એટલે એકમ ને દશક હવે એકમનો અંક છે ને એમ કહે છે તેનો એકમ અને દશકનો અંક તેના એકમના અંક કરતાં વધુ છે એકમ દશક હોય તો એમાં એક અંક એનો છે વધુ છે દશકનો અંક એના એકમના અંક કરતાં એટલે એકમનો જે અંક હશે ને એ જે સંખ્યા હશે એનાથી એક અંક એ વધુ છે તો બંને અંકોનો પાછો સરવાળો એ બેયનો સરવાળો કરો તો પાછો અગિયાર થાય છે તો એ કઈ સંખ્યા હોય આવું વિચારો જી તો આપણે વિચારીએ
तो एमां 5 60 આવી શકે 6 ને 5 11 એનો સરવાળો 11 થઈ ગયો ત્યારબાદ એમ કહેવાય જો એકમનો અંક 5 થયો અને દશકનો અંક 6 થયો એટલે એકમના અંક કરતાં દશકનો અંક એક વધુ છે ત્યારબાદ શું કહે છે 100 ના અડધા કરતાં મોટી એટલે 5 60 છે 50 કરતાં મોટા છે 6 ના 10 ગણાથી મોટા એટલે 10 6 60 60 થી 5 60 મોટા થયા અને પાછા 7 ના 10 ગણાથી નાના એટલે 70 થી પાછા નાના થયા આવી રીતે આપણે આ રીતે આમાં અજ્ઞાત સંખ્યાઓ મેળવી શકીએ છીએ એવી જ રીતે બીજું તમને કીધું છે તે 100 ના અડધા કરતા નાની છે તે 4 ના 10 ગણાથી મોટી અને 5 ના 10 ગણાથી નાની છે તેનો દશકનો અંક તેના એકમના અંક કરતા 2 વધુ છે અને બંને અંકનો સરવાળો પાછો 6 થાય છે તો આ તમારે તમારી રીતે પ્રયત્ન કરવાનો છે કે કઈ સંખ્યા હોય ગોતવાની છે બરાબર હવે વિસ્મયકારક સંખ્યાઓ આવે છે બરાબર વિસ્મયકારક સંખ્યાઓમાં તમને શું કહે છે તો આપણે આગળ જોઈએ તમારા મિત્રને કયો તમારી ઉંમર લખે તેમાં 5 ઉમેરો મળતા સરવાળાને 2 વડે ગુણો તેમાંથી 10 બાદ કરો પછી તેને 2 વડે ભાગો તમને શું મળ્યું શું તમારા મિત્રને આશ્ચર્ય થયું તો કોઈ એક સંખ્યા આપણે ધારો કે 4 લીધી અને આપણે બમણી કરીએ તો 2 વડે એને ગુણવી પડે 4 2 8 અને 5 વડે ગુણો તો 8 5 40 હવે 40 મળ્યા અને 10 વડે ભાગીએ તો 10 4 40 કોઈ એક સંખ્યા 5 લીધી તેને બમણી કરો તો 5 ગુણ્યા 2 5 2 10 એવી રીતે આગળ વધવાનું છે અને તમારે આ છે આગળ આમાં આગળનું ઉદાહરણ જોઈએ એ રીતે સીમા પણ કરજો બરાબર એવી રીતે ત્યારબાદ સંખ્યાઓની આપેલી પેટર્ન જુઓ અને તેમાં આગળ વધો 1 ગુણ્યા 1 પછી 121 છે તો 11 ગુણ્યા 11 અને પછી આપ્યું છે 12321 તો 111 ગુણ્યા 111 કરો એટલે કે 1 1 વધે છે જુઓ તમે અહીંયા 3 111 111 તો નીચે 4 4 એકડા આવી જશે 1111 1111 એવી રીતે થાય છે તો ફરી પાછું એકવાર તમે રિવિઝન કરી લેજો સમજી લેજો અને જોઈ લેજો એટલે તમને વધારે સમજાય જાય